जय श्री कृष्ण विद्यार्थी मित्रों, नारायणलाला स्कूल में आपनो स्वागत है। विद्यार्थी मित्रों, आज आप अभ्यास करवाना छे धोरण 5 विषय गुजराती, विषयांक पर्वत तारा, प्रकार छे प्रार्थना गीत पद्य। हूँ पद्मनाभ पंड्या आपनो स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, अपनी आसपास केवा सरस मजाना झरणा, नदियों, वृक्षों, पहाड़ों, पतंगिया, पशु पक्षी प्राणियों वगैरे छे। अपने दुनिया केवी सुंदर छे। आ सुंदर मजानी आ दुनियाना राजा कोण हशे ए तमे विचार्यु छे खरू? तमे क्यारेक विचार्यु छे के पक्षीओ उड़े छे तो एने कोण उड़ावी रह्यु छे? आ माछलीओ तरे छे तो एने कोण तरावी रह्यु छे? कोण छे जे आपणने जगाड़े छे? कोण आपणने बोलवानी शक्ति आपे छे? आ बधा ज प्रश्नोनो एक उत्तर छे ईश्वर, जेने आपणे भगवान, परमेश्वर, प्रभुजी, गॉड, अल्लाहना नामथी ओळखीए छीए। बाळ दोस्तो, आ दुनिया भगवान चलावे छे। तमे पेली प्रार्थना तो सांभळी हशे कि मारा प्रभु तो नाना छे, दुनिया भरना राजा छे, आभे चढ़ीने उभा छे, सागर जड़मा सूता छे। आवड़े छे ने? खूब सरस। तो बाळ दोस्तों, आपणा धोरण 5 गुजराती विषयनों बीजू प्रकरण ईश्वरनी प्रार्थना करतो काव्य छे। आवो काव्य भणता पहला कविनो परिचय मेळवीए। आ काव्यना कवि छे सुरेश पुरुषोत्तम दास दलाल, जेमनो जन्म 11 ઓક્ટોબર 1932 રોજ થયો અને 79 વર્ષની ઉંમરે તેઓ 10 ઓગસ્ટ 2012 રોજ દેવલોક થયા। તેઓ કિશત, વકીલ, રથિત અને શાહ જેવા ઉપનામથી પ્રસિદ્ધ હતા। તેઓ વ્યવસાય તરીકે કવિ, નિબંધકાર અને સંપાદક હતા। એમએ અને પીએચડી સુધીનું શિક્ષણ તેઓએ પ્રાપ્ત કર્યું હતું। ગુજરાતી સાહિત્યમાં અખંડ ઝાલર વાગે એકાંત જેવા સર્જનો એમણે આપ્યા છે। એમના જીવનકાળ દરમિયાન ગુજરાતી સાહિત્યને વરીને એમણે રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યા છે। આવા ઉત્તમ કવિની કૃતિનો આપણે અભ્યાસ કરીએ। વિદ્યાર્થી મિત્રો, કવિ પરિચય મેળવ્યા બાદ હવે આપણે કવિતા ભણીશું। પહેલાં આપણે કાવ્ય સાંભળીશું, ત્યારબાદ તેને સમજીશું। આવો કાવ્ય સાંભળીએ। Yeah।
તો બાળ દોસ્તો, આપણે સરસ મજાની કવિતા સાંભળી, આ પ્રાર્થના ગીતને સાંભળ્યું. હવે આપણે આ પ્રાર્થના ગીત કે પદ્યને સમજીએ. બાળ દોસ્તો, અહીં કાવ્યમાં પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી, જીવજંતુ વગેરે દરેક કુદરતના અંશો છે. આ પ્રાર્થના ગીત દ્વારા કવિ ઈશ્વરને બધે જ જુએ છે. આવો કાવ્ય પંક્તિ સમજીએ. પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. અર્થ સમજીએ. આ પંક્તિમાં કવિ પ્રકૃતિમાં ઈશ્વરને જોતા પહાડોમાં ભગવાનના ખભા જુએ છે અને સરોવરમાં ભગવાનની આંખો જુએ છે. જેમ સરોવરમાં પાણી છે એમ ભગવાનની આંખોમાં પ્રેમ છે, વહાલ છે. ભગવાન આપણને ક્યારેય અલગ કરતો નથી. ભગવાન આપણા માતા પિતા છીએ અને આપણે એમના બાળકો. માટે ભગવાન આપણા પર હંમેશા પોતાનો વહાલ વરસાવતા રહે છે. બીજી પંક્તિ જોઈએ. દરિયો તારો દિલ વિશાળુ, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. દરિયો તારો દિલ વિશાળુ, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. આ પંક્તિમાં કવિ કહે છે કે દરિયો જેમ વિશાળ છે તેવું જ તારું દિલ પણ વિશાળ છે. આ વૃક્ષો જાણે તારી વાત છે. આ સપ્તરંગી મેઘધનુષના રંગોમાં પણ તું જ સુંદર રમી રહ્યો છે. બાળ દોસ્તો, આ પ્રકૃતિમાં જે કંઈ પણ રંગો દેખાય છે એ દરેક રંગ ભગવાનના પ્રિય રંગો છે. એકવાર એક ભક્તએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, પ્રભુજી, તમને કયો રંગ પસંદ છે? ત્યારે ભગવાન બોલ્યા કે મને તો આ મેઘધનુષ્યના બધા જ રંગો પસંદ છે. જેમ મેઘધનુષ્યના દરેક રંગો જુદા જુદા છે, એમ દરેક વ્યક્તિઓના સ્વભાવ પણ જુદા જુદા છે. છતાં ભગવાન ક્યારે કોઈનામાં ભેદ કરતો નથી. હવે પછીની પંક્તિ સમજીએ. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. કવિ કહે છે, તું સામાન્યમાં સામાન્ય તરણાને તારણહારો છે. તું તારનારો છે. કોઈ પણ વ્યક્તિને સારું કરવું હોય, એનો જીવ બચાવવો હોય કે એનું કલ્યાણ કરવું હોય તો એ ભગવાન જ કરી શકે છે. ઝરણાનો મધુરો કલકલ અવાજ તું છે. નદીના જે નદી વહે છે, ઝરણા વહે છે, એને બાળ દોસ્તો ક્યારેક સાંભળજો, કેવો સરસ મજાનો કલકલનાદ આવે છે. તમે નર્મદા નદીનું નામ તો સાંભળ્યું જ હશે ને. એમનું એક નામ રેવા પણ છે. કેમ? તો એમનો મીઠો મધુરો રવ છે, જેથી એમને રેવા પણ કહેવાય છે. તો એ અવાજ ભગવાન પોતે છે. આ દરેક ફૂલને શોભતી રંગ સુગંધ તારી જ સૌને ભેટ છે. ત્યાર પછીની પંક્તિમાં કહ્યું છે, સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે, અહીં આ ગયા ભમરા. અહીં કવિ કહે છે, તે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે. સિંહ, વાઘ જેવા હિંસક, તો બુલબુલ જેવા સુંદર પક્ષીઓ, તથા પતંગિયા, તમરા, આગિયા અને ભમરા જેવા કીટકોનું પણ સર્જન હે ઈશ્વર તે જ કર્યું છે. આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા એ તારી જ કલ્પના છે. કવિ કહે છે, રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. અહીં ઈશ્વરની જે પ્રેમાળ ભાષા છે એના વિશે કવિ કહે છે કે રાડ ત્રાડ અને લાડની સાથે મોર પીછનો સૂર. આ પ્રકૃતિમાં આપણને બધા જ રંગો જોવા મળે છે. ભગવાન પક્ષી, પશુઓ, પ્રાણીઓના મીઠા મધુરા અવાજમાં
જાણે આપણી સાથે વાત કરે છે. મોરના પીછામાં જે સુંદર રંગો છે એ રંગ પણ ઈશ્વર છે, તો મોરનો મીઠો મધુરો કંઠ પણ ઈશ્વર છે. ક્યારેક આપણને એવું લાગે છે કે ભગવાન આપણી સાવ નજીક છે ને ક્યારેક લાગે છે કે દૂર છે. એથી કવિ લખે છે કે તું ક્યારેક તો સાવ નજીક હોય તેમ લાગે છે તો ક્યારેક એકદમ દૂર ભાષે છે. અને પછી કવિ કહે છે કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કહે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કહે. અર્થ જોઈએ, કવિ કહે છે કે મારું જીવન એક હોડી જેવું છે, આસપાસના અજવાળાના કાંઠારૂપી સુખ છે તો અંધારારૂપની દુઃખની નદી પણ વહે છે. મને એ સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે. બાળદોસ્તો, આપણે રોજ રાત્રે સૂઈએ છીએ અને સવારે ઉઠીએ છીએ, તો કોણ છે જે આપણને સુવાડે છે અને કોણ છે જે આપણને જગાડે છે? બાળદોસ્તો, આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, તો શું વિચાર્યું છે કે આ બધું કઈ રીતે ચાલે છે, કોણ છે જે આપણને ચલાવે છે? તો કવિ કહે છે કે તું જ કે હવે કોણ મારી નાવને ચલાવે છે. બાળદોસ્તો, સરસ મજાની કવિતા સુરેશ દલાલે લખી છે. હવે આપણે આ કાવ્યમાં આવતા શબ્દો જોઈએ. ખંભા શબ્દ અહીં શરૂઆતમાં આવ્યો. ખંભા એટલે કે ખભા. સરોવર, કુદરતી રીતે બનેલું સરોવર કે તળાવ. વિશાળું, વિશાળ ઘણું મોટું. રડિયાત એટલે સુંદર. તરણું એટલે તણખલું. નાદ, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. સોગાદ, ભેટ. આગિયા, રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. ત્રાળ, ગર્જના. હવે વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે અહીં ભાષા સજ્જતા પણ આપણે જોઈએ. અહીં ઉચ્ચારણ વિષયક સજ્જતા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષામાં ત્રણ સ છે. એક સસલું, શરણાઈ ને ષટ્કોણ. આ ત્રણે ત્રણ સના ઉચ્ચારમાં જો કોઈ સમસ્યા થાય કે જો બદલાઈ જાય તો શબ્દોનો અર્થ બદલાય છે. આપણે ઘણીવાર સને બદલે ષ બોલીએ અને ષને બદલે સ બોલીએ, એનો ઉચ્ચારણ કરીએ. હવે જો સને બદલે ષ થઈના ઉચ્ચારણથી શબ્દનો અર્થ જ બદલાઈ જાય. જોઈએ કઈ રીતે થાય છે એવું. તો અહીં જુઓ, પહેલો છે સર, સસલુંના સ વાળો સર, તો સરોવર. અને બીજો શરણાઈના સ વાળો સર, તો બાણ. સાર તો કસ, અને સાર તો છિદ્ર. સત તો સત્ય, અને સત તો સો. સુર તો અવાજ, અને સુર તો શૌર્ય. કેસ તો મુકદ્દમો, અને કેશ તો વાળ. પાસ તો ઉત્તીર્ણ, અને પાસ તો ફાંસો. એટલે બંને સરખા જેવા લાગતા, ઉચ્ચારણ સરખા આવે એવા મૂળાક્ષર છે, પરંતુ એ બંનેનું ઉચ્ચારણ ખૂબ અલગ છે, જેનું આપણે ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે કાવ્ય સમજ્યા. હવે આ વિડીયો તમને મળે એટલે તમારે આનો બરાબર અભ્યાસ કરવાનો છે. કાવ્યને સમજજો, અને જો કંઈ ના સમજાય, કોઈ સમસ્યા હોય તો આપ મારો સંપર્ક કરજો. આ વિડીયો માટે કોઈ અભિપ્રાય હોય તો આપ કમેન્ટ બોક્સમાં લખી મોકલજો. અને જો વિડીયો તમને ગમે તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.